નમસ્કાર દર્શક મિત્રો દૂરદર્શન કેન્દ્ર રાજકોટ ખાતેના આજના આપણા પ્રોગ્રામમાં હું પૂજા જોશી આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો કોઈ પણ દેશના વિકાસનો આધાર દેશની યુવા પેઢી ઉપર રહેલો છે અને એવી જ રીતના ભારત દેશના વિકાસનો આધાર પણ એની યુવા પેઢી છે અને સાથે સાથે જ્યારે કૃષિ અને પશુપાલન આ બંને દેશના વિકાસનો મુખ્ય આધાર છે ત્યારે યુવાઓને એને એની સાથે કઈ રીતે જોડી શકીએ એ વિચારધારા સાથે અમે આજના વિષયને લઈને ઉપસ્થિત થયા છીએ ખાસ કરીને પશુપાલનમાં ડેરી ઉદ્યોગનો વિકાસ થાય કારણ કે દુનિયામાં ભારત દેશ દૂધ ઉત્પાદનમાં મોખરે છે ત્યારે દૂધ ઉત્પાદન ક્ષેત્રે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને કઈ રીતે યુવા પેઢી એ ક્ષેત્ર સાથે જોડાઈ શકે એવો કંઈક વિષય છે આજનો અને આજનો આપણો વિષય છે ડેરી ટેકનોલોજીનો અભ્યાસક્રમ તેમજ કારકિર્દીની ઉજ્જવળ તકો આ વિષય ઉપર આપણી સાથે ચર્ચા મગજમાં પ્રશ્નોના ઉત્તર આપવા માટે અમરેલી જિલ્લાના કોલેજ ઓફ ડેરી સાયન્સ ખાતે પ્રિન્સિપાલ તેમજ ડીન તરીકેની કામગીરી ભજવી રહ્યા છે એમને મળીએ અને જાણીએ કે ડેરી ટેકનોલોજીનો અભ્યાસક્રમ તેમજ ડેરી ટેકનોલોજી ક્ષેત્રે કારકિર્દીની કેવી તકો રહેલી છે સાહેબ આપનું સ્વાગત છે સ્ટુડિયોમાં થેન્ક યુ થેન્ક યુ પૂજા આ સૌથી પહેલો અને મહત્વનો પ્રશ્ન ખાસ કરીને યુવા પેઢી માટે કે ડેરે ટેકનોલોજીનો અભ્યાસક્રમ કરવાથી એમાં જોડાવાથી યુવા યુવા પેઢીને શું ફાયદો થઈ શકે આપે ખરેખર એક અગત્યનો પ્રશ્ન પૂછ્યો છે કારણ કે વિદ્યાર્થીઓ જ્યારે કોલેજ પર અથવા તો યુનિવર્સિટીમાં આવે છે ત્યારે એમનો પણ પ્રથમ પ્રશ્ન આ જ હોય છે આ બાબત હું સમજાવવા માટે ત્રણ બાબતમાં આપનું ધ્યાન દોરીશ સૌ પ્રથમ જે વાત છે કે સમગ્ર વિશ્વમાં ભારત એ દૂધ ઉત્પાદન ક્ષેત્રે અત્યારે પ્રથમ નંબર પર આવે છે અને દૂધ ઉત્પાદન ક્ષેત્રે પ્રથમ નંબરમાં આવે છે એવું નહીં પણ વિશ્વના જે દેશો દૂધ ઉત્પાદન કરે છે એ દૂધ ઉત્પાદન કરતા દેશોના જે દૂધ ઉત્પાદનના આંકડાઓ છે એમાં જેવો હિસ્સો માત્ર ભારત દેશનો વર્ષ અઢાર ની વાત કરીએ અને એ જે સર્વે થયો છે એના આંકડાની વાત કરીએ તો આશરે એકસો અઠ્યાસી મિલિયન ટન દૂધ ઉત્પાદન આપણો ભારત દેશ કરી રહ્યો છે આ પ્રથમ બાબત બીજી બાબત વની વાત કરીએ તો દૂધ ઉત્પાદનમાં આપણો દેશ મોખરાના સ્થાને હોવાના કારણે ડેરી ઉદ્યોગ પણ ખૂબ ઝડપથી ભારત દેશમાં વિકાસ પામી રહ્યો છે અને ડેરી ઉદ્યોગના વિકાસની વાત કરીએ તો અંદાજિત સાડા છ ટકાના દરથી આ ઉદ્યોગનો વિકાસ થઈ રહ્યો છે છેલ્લા દસેક વર્ષોમાં જે ઝડપી વૈશ્વિકરણ અને ઝડપી ઔદ્યોગિકરણની પરિસ્થિતિઓનું નિર્માણ આપણા દેશમાં પણ થયું છે એ પરિબળને કારણે પણ ડેરી ઉદ્યોગનો વિકાસ ખૂબ ઝડપથી આપણા દેશમાં થઈ રહ્યો છે આ બીજી બાબત છે અને ત્રીજી બાબતની હું વાત કરું કે ડેરી ઉદ્યોગ અને દૂધ ઉત્પાદન ભારત દેશમાં માત્ર ઉદ્યોગ નથી પરંતુ એ અર્થ આપણા ભારત દેશના અર્થતંત્ર સાથે જોડાયેલું એક અગત્યનું પરિબળ પણ છે આપણે ની દ્રષ્ટિએ વાત કરીએ તો ભારતનો જે કૃષિનો જીડીપી છે એનો આશરે છવ્વીસ ટકા જેવો હિસ્સો માત્ર દૂધ ઉત્પાદન દ્વારા પ્રોક્યોર કરવામાં આવેલો છે અને આપડા અર્થતંત્રની બીજી વાત કરીએ કે નાના સીમાંત ખેડૂતો અને પશુપાલકો જો એમની વાત કરીએ તો ભારતમાં આશરે આઠ કરોડ પશુપાલકોને રોજીરોટી આપતો આ વ્યવસાય છે અને આટલા માટે ભારત દેશના અર્થતંત્રમાં પણ આ દૂધ ઉત્પાદન અને ડેરી ઉદ્યોગ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે આ ત્રણ પરિબળને જો આપણે ધ્યાનમાં લઈએ તો કોઈ પણ વ્યક્તિ મને લાગે છે ખૂબ સરળતાથી સમજી શકશે કે આ ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દીની ખૂબ તકો વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે આપણે ઘણા બધા કોર્સના નામ સાંભળતા હોઈએ છીએ ઘણી બધી જેમ કે ડોક્ટર છે છે એન્જિનિયર વગેરે ઘણા બધા એવા કારકિર્દીના ક્ષેત્રો છે કે જે યુવાઓમાં આગળ પડતા હોય છે કે યુવાઓ વિશે એ વિચારતા હોય છે પણ ખાસ અમે આજે એટલા માટે જ આ વિષય સાથે ઉપસ્થિત થયા છે કે સાહેબે વાત કરી એમ કે ભાઈ ડેરી ઉદ્યોગ ખાતે પણ ખૂબ વિશાળ તકો રહેલી છે હવે આપણે કોર્સનું નામ તો સાંભળ્યું કે ભાઈ ડેરી ટેકનોલોજી પણ એ કોર્સનો અભ્યાસ કર્યા બાદ કેવી કેવી કામગીરીઓ કરવાની હોય છે એ ખાસ પ્રશ્ન મગજમાં ચાલતો હોય છે કે કોર્સમાં જોડાયા અભ્યાસક્રમ કર્યો પણ એ કર્યા બાદ શું કામગીરી હાથ ધરવાની તો એ વિશેની માહિતી અમારી યુવા પેઢીને આપશો ચોક્કસ પૂજાબેન ડેરી ઉદ્યોગની વાત કરીએ પૂજાબેન તો ડેરી ઉદ્યોગમાં જે મુખ્ય કામગીરીઓ હોય છે એમાં રો મિલ્ક એટલે કે જે પ્રાથમિક ઘટક હોય છે ડેરી ઉદ્યોગ માટેનું એની આપણે પરચેસ કરવાની પ્રવૃત્તિઓ આવતી હોય છે ત્યારબાદ રો મિલ્કનું પાશ્યુરાઈઝેશન કરવાની વાત આવે છે પાશ્યુરાઈઝ મિલ્ક થઈ જાય પછી એમાંથી અલગ અલગ ડેરીની બનાવટોનું ઉત્પાદન હોય છે આ ઉત્પાદનો થયા પછી એનું પેકેજિંગ કરવામાં આવતું હોય છે અને પેકેજિંગ પછી સંગ્રહ અને વિતરણ આટલી કામગીરીઓનો ડેરી ઉદ્યોગમાં મુખ્ય ઉપયોગ થતો હોય છે સમાવેશ થતો હોય છે અને આ દરેક કામગીરીનું જે ખૂબ ડિટેલમાં અભ્યાસક્રમ જે છે ડેરી ટેકનોલોજીનો એમાં વિશેષ માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપવામાં આવતું હોય છે અને આ બધી જ કામગીરીઓ ડેરી ટેકનોલોજીનો અભ્યાસક્રમ કર્યા બાદ વિદ્યાર્થી ખૂબ સારી રીતે આ બધી કામગીરી કરી શકે છે અને આમ આ આ પ્રકારની કામગીરીઓનું મુખ્યત્વે વિદ્યાર્થીઓને ડેરી ઉદ્યોગમાં કરવાની રહેતી હોય છે ઘણી સારી માહિતી સાહેબે આપણને આપી છે હવે સાહેબ આગળનો ક્વેશ્ચન એ રહે છે કે ભાઈ ગુજરાત અને ભારત બંનેમાં કઈ કઈ એવી કોલેજો છે કે કયા એવા ક્ષેત્રો છે કે જ્યાં ડેરી ટેકનોલોજીનો કોર્સ થતો હોય યુવા પેઢી ક્યાં ક્યાં જોડાઈ શકે ચોક્કસ હું પ્રથમ આપને ગુજરાતની વાત કરીશ અને ગુજરાતની વાત કરું તો મને ખરેખર એ આનંદ અને ગર્વની લાગણી થાય છે કારણ કે ગુજરાત સરકાર શ્રી દ્વારા કામધીનું યુનિવર્સિટીની સ્થાપના વર્ષ બે હજાર દસમાં ડેરી વેટનરી અને ફિશરી સાયન્સ ફેકલ્ટી માટે અલગથી કરવામાં આવેલી છે અને આ યુનિવર્સિટી અંતર્ગત હાલમાં ગુજરાતની અંદર ચાર ડેરી સાયન્સ કોલેજો આવેલી છે જેમાં પ્રથમ કોલેજ છે કોલેજ ઓફ ડેરી સાયન્સ અમરેલી જેમાં હું આચાર્ય તરીકેની સેવાઓ આપું છું બીજી કોલેજ છે કોલેજ ઓફ ડેરી સાયન્સ આણંદ અને એવી રીતે ત્રીજી કોલેજ છે એ કોલેજ ઓફ ડેરી સાયન્સ કૃષિનગર દાંતીવાડા માં આવેલી છે અને એક ચોથી કોલેજ પણ છે એ મહેસાણાની અંદર આવેલી છે આમાં જે પ્રથમ ત્રણ કોલેજ છે અમરેલી આણંદ અને કૃષિનગર દાંતીવાડાની જે કોલેજ એ અંગભૂત કોલેજ છે એ સંલગ્ન કોલેજ છે સલગ્ન એટલે કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે અને કામધેનુ યુનિવર્સિટી સાથે અફિલેટેડ કોલેજ છે હવે આવી જ રીતે જો આપણે સમગ્ર દેશમાં વાત કરીએ તો અલગ અલગ રાજ્યોમાં બીજી વીસેક જેટલી કોલેજો આવેલી છે જેમાં ગુજરાતની નજીક જઈએ તો રાજસ્થાન મહારાષ્ટ્ર ઉપરની બાજુ આપણે ભારતમાં જઈએ તો હરિયાણા પંજાબ બિહાર એ રાજ્યોમાં પણ આ પ્રકારની કોલેજો આવેલી છે જ્યારે નીચે સાઉથમાં જઈએ આપણે ભારતના નકશામાં તો કર્ણાટક આંધ્રપ્રદેશ એ એ બધા રાજ્યોમાં પણ આપણી ઘણી ડેરી સાયન્સ કોલેજો આવેલી છે આમ કુલ ચોવીસ ડેરી સાયન્સ કોલેજો સમગ્ર ભારતમાં આવેલી છે ઘણી સારી માહિતી આ તકે મળી કે ભાઈ ચોવીસ કોલેજો છે સમગ્ર ભારત દેશની અંદર અને ગુજરાતમાં પણ ઘણી બધી કોલેજો આવેલી છે ખાસ કરીને સાહેબ આપણી સાથે છે ત્યારે એ પણ ખૂબ ખુશીની વાત છે કે એક કોલેજના ડીન તરીકે આપણી સાથે જોડાયા છે અને કોર્સ વિશેની માહિતી આપણને મળી રહી છે જે યુવા પેઢી માટે ખૂબ ફાયદાકારક માહિતી પુરવાર થશે હવે સાહેબ જ્યારે આપણે કોર્સની વાત કરીએ છીએ તો આ કોર્સ કેટલા સમયનો રહેશે અને એની સાથે સાથે એ પણ જાણવું જોઈએ કે ભાઈ કોઈપણ કોર્સ માટે એની કોઈ લાયકાત બાર છે કે કોલેજ કમ્પ્લીટ થયા તો ડેરી ટેકનોલોજીનો કોર્સ કોર્ષ અમે જોઈન્ટ કરીએ તો એના માટેની કેવી લાયકાત રહેશે અને કેટલા સમયનો આ કોર્ષ રહેશે ચોક્કસ મને જણાવતા ખરેખર આનંદ થાય છે બેન કે જે ડેરી ટેકનોલોજીનો કોર્સ છે એ ચાર વર્ષનો કોર્સ છે અને આઠ સેમેસ્ટરમાં વહેંચાયેલો કોર્સ છે અને એ ભારતની ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ જે સંસ્થા છે એ દ્વારા માન્ય કરવામાં આવેલો કોર્સ છે અને આ કોર્સ જે છે એની સાથે એ સંલગ્ન જે આપણે વાત કરી કે એમાં કોને એડમિશન મળી શકે લાયકાત શું હોઈ શકે વિદ્યાર્થીઓની તો એની માટે ધોરણ બાર એ અથવા તો એબી ગ્રુપ સાથે વિદ્યાર્થીએ પાસ કરેલું હોવું જોઈએ અને ચાલુ વર્ષમાં એટલે જે વર્ષે વિદ્યાર્થી એડમિશન લેવા ઈચ્છતો હોય એ વર્ષે સરકાર તરફથી આયોજિત કરવામાં આવેલી ગુજકેટની પરીક્ષાનું પણ એને જોઈએ ગુજકેટ પાસ હોવા જોઈએ જી એટલે ધોરણ વિજ્ઞાન પ્રવાહ સાથે કરેલું હોવું જોઈએ એ અથવા એબી ગ્રુપમાં અને ગુજકેટની ફ્રેશર તરીકે પરીક્ષા આપેલી હોવી જોઈએ આ બે લાયકાતો ખૂબ અગત્યની બનતી હોય છે આ કોર્ષમાં એડમિશન માટે ઓકે સરક મત છે એક તો ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સાથે પાસ કરેલું હોવું જોઈએ એ ગ્રુપમાં અથવા એબી ગ્રુપમાં અને ગુશ્કેટ પરીક્ષા આપેલી હોવી જોઈએ એટલે આ બંનેને વેટેજ એના મેરિટમાં આપવામાં આવ્યું છે જે ધોરણ બાર ના ગુણ છે એમાં સાઠ ટકા ભારાંક આપવામાં આવ્યો છે મેરિટ બને એમાં અને જયારે ગુજકેટના જે માર્ક્સ આવે છે એને ચાલીસ ટકાનો ભારાંક આપવામાં આવ્યો છે આવી રીતે સાઈઠ નું ટોટલ સો ટકાનું મેરિટ બને એના આધારે વિદ્યાર્થીઓને સેન્ટ્રલાઇઝ આખા ગુજરાતમાં આ કોર્ષમાં પ્રવેશ આપવા માટે આવે છે બીજી એક અગત્યની બાબત પણ મને આને સંલગ્ન જણાવતા આનંદ થાય છે કે ગુજરાત સરકારની પશુપાલકોના આર્થિક અને સામાજિક ઉત્થાન માટેની જે નીતિ છે એ નીતિના અન્વયેલ પુત્ર અથવા પોત્રી હોય અથવા તો એના ભાઈ બહેન હોય અથવા પરિવારના સભ્યો હોય તો એને વધારાના પાંચ ટકાનો ભારાંક પણ આપવામાં આવ્યો છે મેરિટમાં એ તો સારી એક સ્કીમ કહી શકાય આપણે અને એની સાથે સાથે રમત ગમતમાં જે લોકો જે વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લીધો હોય અથવા તો નંબર મેળવ્યો હોય તો એને પણ અલગથી થોડું વેઇટેજ આપવામાં આવ્યું છે અને મને આનંદ થાય છે કે આખી સમગ્ર જે એડમિશન પ્રક્રિયા છે એ પ્રક્રિયા કામધેનુ યુનિવર્સિટી જે રજિસ્ટ્રાર વિભાગ હોય છે એના દ્વારા હાથ ધરવામાં આવે છે અને આખી પ્રક્રિયા સમગ્ર ગુજરાતમાં ઓનલાઈન હાથ ધરવામાં આવે છે અને બિલકુલ ટ્રાન્સપેરન્ટ પ્રક્રિયા હોય છે અને ઓનલાઈન મેરિટ બહાર પાડવામાં આવે છે સરસ ખૂબ સારું જાણવા મળ્યા મુજબ કે ભાઈ જે ખરેખર ખરેખરને માટે લાયક છે એના માટે સાહેબે વાત કરી એમ કે ખૂબ ટ્રાન્સપરન્ટ પ્રક્રિયા છે જે ખરેખર એને લાયક છે જે મેરિટમાં આવેલું છે એ વિદ્યાર્થીને જ ચાન્સ મળે છે અને આ સાથે સાથે સાહેબે જે વાત કરી એનું ખાસ ધ્યાનમાં રાખીશું કે સ્પોર્ટ્સમાં જે વિદ્યાર્થીઓ આગળ છે રમતગમત ક્ષેત્રે જેણે ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરેલ છે એ વિદ્યાર્થીને પણ આમાં એડમિશન મળવાના પૂરતા ચાન્સીસ છે પૂરતી એમના માટે વિકલ્પો છે અહીંયા તો વિદ્યાર્થી મિત્રો આ તકે ખાસ તમારે વિચારવાનું છે કે જો આપ આ કોર્સમાં જોડાવા ઈચ્છો છો તો ચોક્કસપણે રમતગમત ક્ષેત્રે પણ આપ જોડાઈ શકો અને એના દ્વારા આ કોર્સમાં તમે આગળ વધી શકો સાહેબ એક નાનકડો પ્રશ્ન વચ્ચે એ પણ થાય છે કે માની લ્યો કે કોઈ વિદ્યાર્થી આર્ટ્સ કે કોમર્સ ફેકલ્ટીમાંથી આવે છે કારણ કે આ કોર્સ તો સાયન્સના વિદ્યાર્થી માટેનો જ છે મેઇનલી તો કોઈ વિદ્યાર્થી એવું છે કે જે આર્ટ્સ અને કોમર્સ ફેકલ્ટીમાંથી આવે છે પણ આગળ જતાં એને આ વિષયોમાં રસ જાગૃત થાય છે તો એવા વિદ્યાર્થીઓ માટે કોઈ ખરી પર્ટિક્યુલરલી બીટેક ડેરી ટેકનોલોજી પ્રોગ્રામ છે એમાં તો વિકલ્પ પ્રાપ્ત ન થઈ શકે કારણ કે એની જે લાયકાત છે એમાં જ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સાથે પાસ કરવું જરૂરી છે પરંતુ અમે કેટલાક સર્ટિફિકેટ કોર્સો ચલાવીએ છીએ અને ટ્રેનિંગ કોર્સ પણ ચલાવીએ છીએ કોલેજમાં અને એમાં ખાસ અમારો ધ્યેય એ હોય છે કે ગામડામાં જે પશુપાલક જે બિલકુલ અભણ છે પણ છતાંય દૂધ ઉત્પાદન પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે એને કઈ રીતે અમે ડેરી ઉદ્યોગ સાથે એને જોડી શકીએ એ માટેના ખાસ સર્ટિફિકેટ પ્રોગ્રામો ચલાવીએ છીએ ટ્રેનિંગ પ્રોગ્રામો પણ ચલાવીએ છીએ એ માધ્યમથી એ આ પ્રકારના કોમર્સના વિદ્યાર્થી જે હોય એ પણ આ કોર્સ અથવા તો આ ક્ષેત્ર સાથે જોડાઈ શકે છે બરાબર તો ખૂબ સારી તકો પણ એના એમના માટે પણ રહેલી છે તો એ પણ પ્રયત્ન કરી શકે છે સાહેબ આગળ વાત કરીએ તો કોલેજમાં એડમિશન પ્રક્રિયાની તો આપણે વાત કરી કે ભાઈ આ લાયકાતની જરૂર છે પણ એની સાથે સાથે ગવર્મેન્ટ કોલેજ હોય સરકારી હોય કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય એનું ફીનું માળખું કેવું રહેશે મને ફરી પાછું એ બાબતમાં ધ્યાન દોરતા ખરેખર આનંદ થાય છે કે આપણા ગુજરાતમાં જે ચાર કોલેજો છે એમાંથી ત્રણ કોલેજો તો ગવર્મેન્ટ કોલેજ છે અમરેલીની ડેરી સાયન્સ કોલેજ આણંદની ડેરી સાયન્સ કોલેજ અને કૃષિનગર દાંતીવાડાની ડેરી સાયન્સ કોલેજ એનું ફીનું ધોરણ આપ જોશો તો ભાઈઓ માટે અંદાજીત આઠ હજાર રૂપિયા જેવું હોય છે એક સેમેસ્ટરની ફી અને બહેનો માટે અંદાજીત ત્રણ હજાર રૂપિયા જેવું હોય છે જેથી ખૂબ નીચું કહી શકાય કારણ કે સમગ્ર જે ખર્ચ છે સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે અને આની સાથે એક અગત્યની વાત એ પણ છે કે સરકાર શ્રી દ્વારા વિવિધ જે સ્કોલરશીપો આપવામાં આવે છે એ પણ આ કોર્સમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને પ્રાપ્ત થાય છે અને એને લઈને પણ વિદ્યાર્થીઓને ખૂબ આ મોટી આર્થિક મદદ મળી રહેતી હોય છે હા અને જો સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ની વાત કરીએ તો ફી નું ધોરણ થોડું વધારે હોય છે જે અમારી કામધીનુ યુનિવર્સિટી ત્યાં સામાન્ય સીટ માટે આશરે જેવી ફી છે અને જો મેનેજમેન્ટ કોટાની વાત કરીએ તો એક લાખ સાઈઠ હજાર જેવી ફી છે એ કેટલા સમયગાળા માટેની ફી એ પણ એક સેમેસ્ટર માટેની જ ફી છે બરાબર એટલે સરકારી કોલેજ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં આ એક મોટો ડિફરન્સ છે બરાબર ચોક્કસ પણ સાહેબ વાત કરીએ અભ્યાસક્રમોમાં કયા કયા વિષયોનો સમાવેશ થાય છે કેમ કે સાથે જ્યારે વિદ્યાર્થી આગળ નીકળે છે તો આ અભ્યાસક્રમમાં એને કયા કયા વિષયો ભણવા પડશે મેડમ આ બાબતની વાત કરીએ તો પાંચ મુખ્ય વિભાગો અથવા તો વિષયોનો અભ્યાસક્રમ સામેલ કરવામાં આવ્યો છે બીટેક ડેરી ટેકનોલોજી અભ્યાસક્રમમાં જેમાં પ્રથમ વિભાગ હોય છે ડેરી ટેકનોલોજી વિભાગ હોય છે અને આ વિભાગમાં જે રૂ મિલ્કનું પ્રોક્યોરમેન્ટ દૂધની પરંપરાગત બનાવટોનું નિર્માણ કરવું જેમાં ખાસ કરીને આપણે જે નોર્મલ આપણા બજારમાં મળતી પ્રોડક્ટો હોય છે દૂધની બનાવટો પેંડા રસગુલ્લા એ બધી બનાવટોનું સામેલ થતું હોય છે જ્યારે આપણે બીજી વાત કરીએ એ સિવાયની જે બનાવટો હોય છે જેવી કે આઈસ્ક્રીમ ચીઝ અથવા તો મિલ્ક પાઉડર તો એ બધી બનાવટોનો કઈ રીતે બનાવાય તેનો અભ્યાસ ક્રમ પણ આમાં આ વિભાગમાં સામેલ કરવામાં આવેલો હોય છે એ સિવાય ઘણી વખત દૂધ અને દૂધની બનાવટો જ્યારે બને ત્યારે એમાં બાય પ્રોડક્ટ્સનું પણ નિર્માણ થતું હોય તો આ બાય પ્રોડક્ટ્સને કઈ રીતે પ્રોડક્ટ સાથે ઉમેરો કરી શકીએ અથવા સામેલ કરી શકીએ તે બાબતનો પણ આમાં આ વિભાગમાં એમને શીખવવામાં આવતું હોય છે અને ખાસ દૂધની બનાવટો બને પછી એનું સેન્સરી ઇવોલ્યુશન કઈ રીતે થઈ શકે તેનો અભ્યાસ પણ આ વિભાગમાં કરવામાં આવે છે ત્યારબાદ જે બીજો વિભાગ છે એ ડેરી એન્જિનિયરિંગનો વિભાગ છે ડેરી એન્જિનિયરિંગ વિભાગમાં જ્યારે ડેરી ઉદ્યોગમાં આખો પ્લાન્ટ હોય છે એની મશીનરી વિશેની માહિતી આપવામાં આવે છે પ્લાન્ટનું લેઆઉટ કેવી રીતે તૈયાર કરવું એમાં કયા બેઝિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને કયા એડવાન્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સનો યુઝ થશે એ વિશેની માહિતી હોય છે અને આખી પ્રોસેસને કઈ રીતે કંટ્રોલ કરી શકાય ડેરી ઉદ્યોગમાં અથવા તો એનું ઓટોમેશન કઈ રીતે થઈ શકે તેની વિગતવાર માહિતીઓ છે એ પણ આ વિભાગમાં આપતા આપવામાં આવતી હોય છે ત્રીજો વિભાગ છે એ ડેરી માઇક્રોબાયોલોજીનો વિભાગ છે ડેરી માઇક્રોબાયોલોજી વિભાગમાં દૂધ સાથે જે માઇક્રો ઓર્ગેનિઝમ એટલે કે સૂક્ષ્મ જીવાણુ સંકળાયેલા છે તેનો વિશેષ પરિચય અને જ્ઞાન મેળવતા હોય છે વિદ્યાર્થીઓ આ ઉપરાંત સારા અને ખરાબ માઇક્રો ઓર્ગેનિઝમ દૂધ સાથે કયા સંકળાયેલા હોય એટલે કે પ્રોબાયોટિક માઇક્રો ઓર્ગેનિઝમ અને પેથોજેનીક માઇક્રોર્ગેનિઝમ એસોસિએટેડ વિથ મિલ્ક એનો પણ અભ્યાસ કરવામાં આવે છે એ સિવાય આથવણવાળી દૂધની બનાવટ એટલે કે ફર્મેન્ટેડ મિલ્ક પ્રોડક્ટ વિશે પણ આ વિભાગમાં એમને માહિતી આપવામાં આવતી હોય છે ત્યારબાદ જે વિભાગ છે ડેરી કેમેસ્ટ્રીનો વિભાગ છે ડેરી કેમેસ્ટ્રી વિભાગમાં મોટાભાગે વિદ્યાર્થીઓને દૂધની રચનામાં કયા ઘટકો આવેલા છે જ્યારે દૂધની બનાવટ થાય ત્યારે જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય તેમાં કેવા ફેરફારો થતા હોય છે તેની માહિતી પણ આપવામાં આવે છે અને ક્વોલિટી કંટ્રોલ અને ક્વોલિટી એશ્યોરન્સ સાથે જોડાયેલા કેટલાક પરિબળો વિશે પણ આ વિભાગમાં માહિતી આપવામાં આવે છે છેલ્લો જે વિભાગ છે પાંચમો વિભાગ એ ડેરી બિઝનેસ મેનેજમેન્ટનો વિભાગ છે એમાં ડેરી ડેવલપમેન્ટ સાથે સંકળાયેલી માહિતી આ વિભાગમાં આપવામાં આવે છે એ સિવાય ડેરી બિઝનેસને મેનેજ કઈ રીતે કરવું એમાં ફાઈનાન્સની કઈ બાબતો સામેલ છે એ વિશેની માહિતી પણ આપવામાં આવે છે આમ કુલ પાંચ વિભાગોમાં સમગ્ર અભ્યાસક્રમને વહેંચવામાં આવ્યો છે અને ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામે તમામ પાસાઓની માહિતી આ પાંચ વિભાગમાં આવરી લેવામાં આવતી હોય ખૂબ ઝીણવટપૂર્વક આપે આ બધા વિભાગોની માહિતી આપી પણ સાહેબ એક ક્વેશ્ચન થાય કે અભ્યાસક્રમ છે તો અભ્યાસક્રમના જે પાંચ વિભાગો છે તો એમાં વિદ્યાર્થીઓ માટે શું એ વિકલ્પ ખરી કે એ આને પાંચ વિભાગોમાંથી એને જે વિભાગ વધારે પસંદ છે એ વિભાગ સાથે જોડાઈ શકે કે અભ્યાસક્રમમાં જોડાયા છે તો એને બધા વિભાગોને એકસાથે અભ્યાસ કરવો ફરજિયાત રહેશે આ આ બાબતમાં બેન મારે જણાવવાનું કે જે બીટેક ડેરી ટેકનોલોજીનો પ્રોગ્રામ હોય છે એમાં એને આ પાંચે પાંચ વિભાગોનો અભ્યાસ કરવાનો થતો હોય છે કારણ કે બેચલર સ્નાતક કક્ષાનો પરંતુ જયારે એ પોસ્ટ ગ્રેજ્યુએશન અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં જાય ત્યારે આ પાંચ વિભાગમાંથી કોઈ પણ એક વિભાગ સિલેક્ટ કરી શકે છે અને એમાં એ વિશેષ અભ્યાસ આગળ હાથ ધરી શકે છે એને જે વિષયમાં રસ છે એ વિષય સાથે આગળ અભ્યાસ કરી શકે છે એટલે આજે ક્ષાની વાત કરીએ તો એ તમામ વિભાગોલોજી અત્યારે આ સમગ્ર જે અભ્યાસક્રમ છે તો અભ્યાસક્રમની સાથે સાથે ઘણા ઘણા ફિલ્ડ એવા છે ઘણા વિભાગો એવા છે જેમ કે મેડિકલ ફિલ્ડ છે કે બીજા એન્જિનિયરિંગ ફિલ્ડ છે એમાં સાથે સાથે ઔદ્યોગિક તાલીમ પણ આપવામાં આવતી હોય છે આ વિભાગમાં અમારો જે કોર્સ છે એમાં પણ ઔદ્યોગિક તાલીમ આપવામાં આવે છે અને મને કેવું ગમશે કે ખરેખર આ કોર્ષમાં ઔદ્યોગિક તાલીમ એક ખુબ અગત્યનું પરિબળ બનતું હોય છે કારણ કે જે અભ્યાસક્રમ છે ચાર વર્ષનો એમાં પ્રથમ ત્રણ વર્ષ છે એ સમગ્ર અભ્યાસક્રમ દરમિયાન વિદ્યાર્થી ક્લાસરૂમમાં જ રહે છે અને ચોથું આખું વર્ષ એ અમે આ કોર્સમાં ઔદ્યોગિક તાલીમ માટે આપેલું છે એમાં જી ચોક્કસ અને એમાં ખાસ કરીને જે પછીના છ વર્ષમાં છ મહિનાનો સમયગાળો છે એ સમયગાળો એ એક્સપિરિયન્શિયલ લર્નિંગ માટે પણ છે એટલે વિદ્યાર્થી જાતે જણાવવું છે કે વિદ્યાર્થી જે મેં તમને આગળ પણ જે પરિબળો કીધા કે દરેક પાસા દૂધની આવક ત્યારબાદ દૂધની બનાવટો દૂધની બનાવટ થયા પછી એમનું પેકેજિંગ એનો સંગ્રહ અને વિતરણ આ દરેક પાસાનો પ્રેક્ટિકલ અનુભવ તો વિદ્યાર્થીને મળે જ છે પરંતુ જ્યારે એક વર્ષ બાદ ઔદ્યોગિક તાલીમ પૂરી કરી વિદ્યાર્થી બહાર આવે છે ત્યારે એના આત્મવિશ્વાસમાં પણ ગજબ નું પરિવર્તન જોવા મળે છે અને આને લઈ એ પોતાની કારકિર્દી ખૂબ સારી રીતે બનાવી શકે છે સ્ટુડિયોમાં આવીને રામણી સાહેબે આપણને ડેરી ટેકનોલોજી વિશેની ખૂબ સારી માહિતી આપી છે અને ખરેખર ખૂબ રસપ્રદ માહિતી આપી છે કંઈક નવું જાણવા મળ્યું છે આજે ભારતભરમાં આટલી બધી કોલેજો છે કે જ્યાં જઈને આપ ડેરી ટેકનોલોજી ડેરી સાયન્સ વિશેનો અભ્યાસ કરી શકો તો ચોક્કસપણે આ તક અમે એવું ઈચ્છીએ કે આપ આ અભ્યાસક્રમમાં જોડાવ જેમને રસ છે એ વિદ્યાર્થીઓ અભ્યાસક્રમમાં જોડાય અને સાહેબે માહિતી આપી એમ કે ઘણી કારકિર્દીની તકો પણ રહેલી છે તો એ અભ્યાસક્રમમાં જોડાઈને એ વસ્તુઓ શીખીને આપ આપની ઉજ્જવળ કારકિર્દી બનાવો એવી જ આશાઓ એવી જ અપેક્ષાઓને એવી જ શુભેચ્છાઓ સાથે આવતા સપ્તાહે કંઈક નવા વિષય સાથે મળીશું ત્યાં સુધી આ સાહેબ અમારા સ્ટુડિયોમાં આવીને આટલી સારી માહિતી આપી છે બધા ખૂબ ખૂબ આભાર આ દર્શકો તમારો પણ આભાર અને કહીએ છીએ એમ કે ભાઈ એ એ માહિતીનો ઉપયોગ કરીને આપ આપની ઉજ્જવળ કારકિર્દી બનાવો એ આશા સાથે જ ખૂબ ખુશ રહો અને ખૂબ વિકાસ કરતા રહો એવી જ અપેક્ષા સાથે જય ભારત